ધર્મશાસ્ત્રોમાં માળા કરવી એ શુભ માનવામાં આવે છે માળાના મણકા ગણવાની સાથે સાથે જાપ કરવામાં આવે તો મન ઈશ્વરમાં બંધ થઈ જાય તમે ધ્યાન કરવા માટે માળા લો છો પરંતુ દરેક માળામાં એકસો આઠ મણકા કે એકસો આઠ મોતી હોય છે પણ મણકાની સંખ્યા એકસો આઠ જ કેમ એ સવાલ તમારા મગજમાં આવ્યો છે ખરા ત્યારે આજે આ સવાલનો જવાબ અમે તમને આપીશું સૌથી પહેલાં ધાર્મિક કારણ જણાવીએ તો જાપની માળા માટે વિભિન્ન ગ્રહો નક્ષત્રો અને રાશિઓની ગણના કરીને મણકાની સંખ્યા નક્કી કરવામાં આવે છે એટલે કે બાર રાશિઓ નવ ગ્રહો સાથે જોડાયા છે જો બાર અને નવનો ગુણાકાર કરીએ તો એકસો આઠનો અંક મળે જે સંપૂર્ણ જગતની ગતિનું પ્રતિનિધિત્વ કરે છે બીજી વાત જણાવીએ તો એક માન્યતા અનુસાર ભારતીય ઋષિઓ દ્વારા શોધ કરવામાં આવેલા સત્યાવીસ નક્ષત્ર છે જેમાં એક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે એટલે કે સત્યાવીસ અને ચારનો ગુણાંક પણ એકસો થાય જે ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ સિવાય સૂર્ય એક વર્ષ દરમિયાન એકવીસ હજાર છસો રંગ બતાવે છે અને વર્ષમાં બે વખત પોતાની સ્થિતિ પણ બદલે છે આના કારણે છ માસ ઉત્તરાયણને છ માસ દક્ષિણાયણ કહેવાય છે એટલે કે છ માસ દરમિયાન દસ હજાર આઠસો વખત સૂર્ય પોતાની રીતે ચમકે છે ત્યારે જાણકારોના મતે દસ હજાર આઠસોના છેલ્લા બે શૂન્ય હટાવીને એકસો આઠનું નિર્માણ કરવામાં આવ્યું અને આને કારણે જ જાણકારો એવું કહેતા હોય છે કે એકસો આઠ મણકાની બનેલી માળા સૂર્યની એક એક કળાનું પ્રતિક છે આ બધી માન્યતાઓમાંથી સત્ય શું છે તે કહેવું મુશ્કેલ છે પણ કહેવાય છે કે એકસો આઠની સંખ્યા ખૂબ શક્તિશાળી છે તેના દ્વારા જીવ સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ ઈશ્વરના દર્શન સહિત ઇચ્છિત ફળ મેળવી શકાય છે